હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, સલામ અલેકુમ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં છો. તો સ્વાગત છે આપણી આ નવી ચેનલમાં. મિત્રો, તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને જૂના તો હોય નહીં, કારણ કે આપણી નવી ચેનલ છે. તો હવે અત્યારે હું આવી ગયો છું અહીંયા પાડીએ મારી ભેહું લઈને. તમે જોઈ શકો છો ભેહુંને ચારો નાખી દીધો છે, અને આમ તો આવ્યો તો વહેલો 7:30 વાગ્યાનો, પણ ચારો વાઢવો, નિરણ કરવી, પછી ઘરે ગયો, ભેહુંને લઈને આવ્યો, પાછી નિરણ નાખી, તો થોડીક વાર લાગી ગઈ, અને વ્લોગ મોડો ચાલુ થયો. તો હવે હાલો મારી વાઢી આવી એક, અને ભેહુંને નાખી દઈએ. મિત્રો, આ છે આપણું તલવાડું, અને તલ એકવાર તો ખખેરાઈને બધા ઘરે પૂગી ગયા છે, અને બીજી વાર આ ઢગલો ખેરાઈ ગયો છે, અને આ જે ઉભડા દેખાય છે એ બાકી છે. પણ હવે નીકળીને વધી, એમાં વધીને કેટલા નીકળે, મણ દોઢ મણ નીકળે. પણ અહીંયા બે એક દિવસ તડકા પડશે ને એટલે નીકળી જાય. સાદ આવ્યો તો બે દી સુધી આવ્યો, પણ પલરવા નથી દીધા તલને, ઘરે વ્યવસ્થિત રીતે પહોંચી ગયા છે. મિત્રો, કાલે પણ ખૂબ ગરમી હતી, અને બપોરે એમ માનો કે 11:30 વાગે વરસાદ આવ્યો, લગભગ 15-20 મિનિટ આવ્યો, સારામાં સારું ધોધમાર વરસાદ આવી ગયો. પ્રમદી પણ હતો, પણ એ ધીમી ધારે હતો, 5-10 મિનિટથી પણ આવ્યો હતો. તો કાલે સારો વરસાદ આવ્યો, મતલબ પાણી થોડવી દીધા એટલો વરસાદ આવ્યો, અને આજે ખૂબ ગરમી પકડાણી છે, વરસાદ આવશે. અને હવે એમ બી 15 જૂનેથી તો ચોમાહું બેસી જ જાય, એટલે આ તો એના દિવસો હશે, એટલે સમય પ્રમાણે વરસાદ આવે તો મજા આવે. અને ગીરની અંદર તો ખૂબ મજા આવે, કારણ કે હવે તો ગીર લીલી હરિયાળી થઈ જાય, અને ગીરમાં ચરવાનું પણ થઈ જાય, તો ભેહું ચારવાની પણ ખૂબ મજા આવશે. તો લગભગ ચોમાહાની અંદર વધારે પડતા તો હું નોકરી પર નહોતો જતો, આ ગીરમાં જ રહેતો ભેહું ચારવા સાથે, કે ખૂબ મજા આવે, એમ એન્જોય બહુ આવે. તો હાલો મિત્રો, ફળ આવી ગયું છે અને હથિયાર પાસે છે, તો લડાઈ ચાલુ કરી દઈએ. આક્રમણ કી તૈયારી કી જાય, આક્રમણ. તો ખળ વાઢી અને ભારો થઈ ગયો આપણો તૈયાર. હવે મારી એક ખંભે અને ભેહુંને કટકા કરીને નાખી દઈએ. તો મિત્રો, વાગ્યા છે અત્યારે 9:30, અને ગરમીએ તાકાતથી પકડાઈ ગઈ છે, અને સામે જોઈ શકો વાદળ પણ કાળા ડિબાંગ થઈ ગયા છે, અને જો વરસાદ આવે તો તો નાવાની મજા પડી જાય, તો ઓર એન્જોય થઈ જાય. જો વરસાદ આવે તો ઓર એન્જોય થઈ જાય, અમારે તો વાદળાની નાવાની જ મજા. અમારે આને તો નાવાનું બહુ ગમે, કામિલ ને હા, એટલે બધાને ગમે. તો ચાલો વરસાદની રાહ જોઈએ, જો વરસાદ આવી જાય તો જલસા પડી જાય. મિત્રો, આ છે માલધારીની મહેનત, અને માલધારી કેવી રીતના મહેનત કરતા હોય અને એના માલધોરને કેવી રીતના સાચવતા હોય. મિત્રો, આજ હું એ વિડીયોમાં દેખાડીશ, કારણ કે હું પણ એક માલધારીનો દીકરો છું. ભલે એક્ટિંગ કરું છું, વ્લોગિંગ કરું છું, પણ હું પણ એક નેહડામાં રહું છું, અને હું એક માલધારીનો દીકરો છું, અને હું પણ રોજ આ જ કામ કરું છું, અને આ કામ કરતા ટાઈમ કાઢીને તમને વિડીયો આપું છું. મિત્રો, તો અમારા માલધારીનું આ કામ હોય. હવે આને કટકા કરીને ભેહુંને નાખશું, પાછો વાઢશું, પાછો વાઢવા જાય અને ફરી નાખીશ. તો મિત્રો, ધૂપ છે એટલે પાણીની તરસ તો લાગે, આપણે ગમે કામ કરીએ તો ધૂપ હોય કે ન હોય તરસ તો લાગે ને. તો મિત્રો, આપણે મોટર ચાલુ કરી દીધી છે, અને હવે જાય સીધા નાખે પાણી પીએ. Hold me close till I get up. Time is barely on our side. તો મિત્રો, ગરમી બહુ છે એના કારણે મોટું મોટું ધોવું પડે, અને પછી કંઈક શાંતિથી પાણી પીએ. ગરમી હાવ કાળ ઝાડ પડે છે, આજે મને લાગે ધોધમાર વરસાદ આવશે. તો ધરવે ધરો પાણી પી લીધું, અને હવે ઘડીક આરામ કરીએ. હવે મોટર બંધ કરી દઈએ. તો મિત્રો, હું એમ નથી કહેતો કે ભાઈ મારી 5-4 ભેહું છે તો હું વાડી વાડી નિરણ નાખું છું અને હું આટલી મહેનત કરું છું, ના. પણ હું આ વિડીયોમાં આ રીતનો કન્ટેન્ટ બનાવીને એક મેસેજ કરવા આપું છું કે મિત્રો, મારી પાસે તો 4 ભેહું છે અને હું નોર્મલ મહેનત કરું છું, આ કાંઈ મહેનતે ના કહેવાય. પણ
આ ગીરની અંદર જેની પાસે હો ભેહું છે, 150 ભેહું છે, એ લોકો કેટલી સ્ટ્રગલ કરતા હોય છે, કેટલી મહેનત કરતા હોય છે મિત્રો. એને રાતે 4 વાગે ઉઠવું પડતું હોય છે, ભેહું દોવ્યું પડતી હોય છે, આવો વરસાદ હોય કે ઠંડી હોય કે ગમે એવી તડકો હોય, વ્યવસ્થિત રીતે હાચવ્યું, પાણી પાવ્યું ટાઈમ ટુ ટાઈમ. તો ઘણું બધું આ માલધારીને સ્ટ્રગલ હોય, માલધારીની ખૂબ મહેનત હોય. પણ ગીર જેવી મજા દુનિયામાં ક્યાંય ન આવે. ભલે ફરવાલાયક સ્થળો છે પણ ગીર જેવી મોજ તો ક્યાંય આવે નહીં. અને ગીરનો ખોરાક હોય છે બધું ઓરિજિનલ હોય છે, દૂધ, ઘી, છાશ એ બધું. એનો પણ ટાઈમ થવાયો છે અને નીરણ નાખી દીધી છે. તો હવે બપોર થાય એટલે સીધા આપણે ઘર ભેગા. તો મિત્રો થઈ ગયા બપોર અને હવે આ ભેહું ઓગાળે સડી ગયું છે. તો હવે સીધા જઈએ આપણે પાણીએ. તો મિત્રો જોઈ શકો તમે ભેહું કેળે પડી ગયું છે અને ખંભે ફરસી કવાળી અને ગળે હાંકળ. તો ડૂબા કેળે પડી ગયા છે અને હવે સીધા જાહે પાણીએ. ભેહું ને પાણી પાણી પાઈ લીધું અને સીધા જઈએ.